तो साची रीते आप दौरी सकीश बराबर। हवे बे नंबर से
एक समद्विबाजु बाजू त्रिकोण रचो, बे बाजुओ सरखी होय तेवो, जेमो बन्ने समान बाजुना माप 6.5 सेमी अने तेमनी वच्चेनो खूणो 110 अंश नो होय। हवे आपणे जोईए समद्विबाजु बाजू, पहेला डाबी बाजु पाछो त्रिकोण दोरीशुं बाळको अने जमणी बाजु पाछो त्रिकोण दोरीशुं। तो आ रीतनो आपणे त्रिकोण दोरीए, आ त्रिकोणनुं नाम आपणे पाचो त्रिकोण दोरीए अने आ त्रिकोणनुं नाम आपणे आपी दईए के मापपट्टीथी आपणे दोरीए सीधी लीटी आवे, काचो त्रिकोण पण के काचो त्रिकोण सब प्रथम मापपट्टी थी आपने दोड़ी है, आ काचो त्रिकोण थयो, आनु नाम डीई या बापी दई है डी ई अने एम, जो ये रकम पर नाम डीई या राखी हो आपने समद्विबाजु बाजू त्रिकोण जेमा बंदे समान बाजू ना माप 6.5 सेमी अने तेमनी वच्चे नो खूणो 110 अंश नो होय। आ बे वच्चेनो खूणो 110 अंश अहींया લઈએ, તેમની વચ્ચેનો ખૂણો એક સમદ્વિબાજુ બાજુ ત્રિકોણ બે બાજુ જેમાં બંને સમાન બાજુના માપ 6.5 સેમી, અહીંયા 6.5 સેમી લઈએ અને અહીંયા 6.5 સેમી લઈએ, બરાબર। હવે બંને સમાન બાજુના માપ 6.5 સેમી, 6.5 સેમી અને તેમની વચ્ચેનો ખૂણો, આ બે વચ્ચેનો ખૂણો 110 અંશનો હોય। હવે પાકી આકૃતિ દોરવા જતા રચનાના મુદ્દા સાથે લખતા રહીશું આપણે, રચનાના મુદ્દા જોઈએ। હવે નંબર 1, સૌપ્રથમ આપણે 6.5 સેમી માપનો એક રચીએ, કેટલા 6.5 સેમી માપનો જોઈએ આપણે, 6.5 સેમી માપનો EF રચીએ, આ 6.5 સેમી માપનો આનું નામ આપણે આપીએ EF, E અને F, બરાબર। આ 6.5 સેમી માપનો EF, હવે કિરણ જોઈએ 110 અંશ, આને માપ આપણે લીધું 6.5 સેમી, 6.5 સેમી। જો તમારે પરિકરથી માપ લેવું હોય તો પણ આપણે માપપટ્ટી ઉપર 6.5 સેમી લીધા પછી આપણે પરિકરથી માપ લઈ શકીએ કે 6.5 આ રીતે આપણે લંબાવી શકીએ કે ચાપ રચી શકાય। હવે આપણે બંને વચ્ચેનો ખૂણો છે એક 110 અંશ, કોણમાપકનો ઉપયોગ કરી, કોણમાપકનો ઉપયોગ કરી આના ઉપર આપણે બિંદુ લેવો જ લઈ શકાય, નહીતર 6.5 સેમી માપનો EF રચો। હવે F બિંદુએ, રેખાખંડ EFના F બિંદુએ, તો F બિંદુ આગળ કોણ માપક આપણે મૂકવાનું રહેશે, F બિંદુએ 110 અંશ થાય તેવું કિરણ FX રચો, કિરણ FX રચવાનું કે 110 અંશનું થાય, 110 અંશ આપણે અહીંયા આવે છે 110, તો આવું કિરણ આ રીતે એરો મારી દેવાનું 110 અંશ ઉપર, અને આપણે તમારે સૌ પ્રથમ આવી આકૃતિ આ રીતે કિરણ FX રચવાનું છે। કયું કિરણ રચવાનું છે? કિરણ FX, આનું નામ પણ આપી દેવાનું રહેશે FX। એટલે આપણે સૌ પ્રથમ 6.5 સેમી લંબાઈનો EF રચો, EF રચો। બે નંબર, રેખાખંડ EF ના કોણ માપકનો ઉપયોગ કરી, કોણ માપકનો ઉપયોગ કરી
उपयोग करी EF ना F बिंदुए EF बिंदुए EFX बराबर खूणो F बराबर F बिंदुए खूणो F अथवा EFX लखिए तो पण चाले EFX बराबर 110 अंश थाय तेवुं 110 अंश थाय तेवुं किरण FX रचो ત્રણ નંબર અહીંયા આપણે પહેલી રચનામાં 90 અંશ બરાબર જે આપણે કિરણ DA રચ્યું કિરણ DA લંબ રચો જેથી અહીંયા પણ લખી શકીએ કે જેથી અથવા તેથી માપ ખૂણો અહીંયા પહેલામાં પણ આપણો ખૂણો 90 અંશ થયો હતો તો D બિંદુએ કિરણ DA લંબ રચો તો EDA લંબ રચો તેથી ખૂણો EDA બરાબર 90 અંશ થાય બરાબર એ રીતે આપણે લંબ રચ્યો હતો બરાબર અહીંયા 90 અંશ થતો હતો અહીંયા આપણે 110 અંશ કિરણ E ખૂણો EFX 110 અંશ થાય તેવું કિરણ FX રચો આપણે કિરણ FX રચ્યું હવે FD કિરણ FX પર માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી કિરણ FX પર FX પર D બિંદુ એવું મેળવો કે જેથી FD બરાબર 6.5 સેમી હા બરાબર હવે આપણે જોઈએ કે માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી 6.5 સેમી જેટલા જ માપનું અહીંયા 6.5 સેમી આ માપ છે તો એટલું જ F બિંદુએથી અહીંયા બિંદુ D મેળવવાનું છે તો આપણે D મેળવ્યું અહીંયા બિંદુ D મેળવો જે અહીંયા જો કિરણ FX આપણે વધારવું હોય તો વધારી શકાય નહીં તો અહીંયા X લખો અહીંયા બિંદુ D લખો ઓકે તો DF બરાબર આ પણ 6.5 સેમી હવે આપણે ડી રચો ચાર નંબર રેખાખંડ ડી રચો બરાબર તો માપપટ્ટી વડે આપણે ડી રચી શકીશું એ આ રીતે આ ડી અને ઈને આ રીતે રચી શકીએ તો અહીંયા ડી રચો ચાર નંબર હવે આપણે માગ્યા મુજબનો ત્રિકોણ DEF તૈયાર થયો માગ્યા મુજબનો ત્રિકોણ DEF તૈયાર થયો તો આપણે આ રીતે રચનાઓ ના મુદ્દા જેમ જેમ આકૃતિ દોરાય એ રીતે લખતા રહેવાનું અને દોરતા રહેવાનું હંમેશા F બિંદુ ઉપરથી લીધું જો પાછી આકૃતિમાં તમારે એવું લાગે તો આ 110 અંદાજિત ખૂણો આવે એ રીતે તમે પણ દોરી શકો આ પ્રમાણે કાચી આકૃતિ જે રીતે દોરવી હોય એ રીતે તમે દોરી શકો તેથી અહીંયા આ રીતનું માપ તમે દોરી શકશો અને આનું નામ ડી
ई एफ 6.5 सेमी 6.5 सेमी અને આ નો સે કે આપણને 110 અંશ મળે કેટલો મળ્યો મારો તો 110 અંશ ડાબી બાજુ કાચી આકૃતિ દોરવાની જમણી બાજુ પાકી આકૃતિ અને પાકી આકૃતિ દોરો ત્યારે એના રચનાના મુદ્દા તમારે સાથે લખતા રહેવાના ત્યારે જ આવશે બાળકો એટલે આ રીતે ત્રણ નંબરની પણ રચના છે એ બાળકો ગૃહ કાર્યમાં પૂર્ણ કરજો.